ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. નમસ્કાર, મારું નામ અભિષેક મૌર્યા અને મારા સાથી મિત્રનું નામ મંથન રાઠોડ છે. વર્ષ 2023 વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ અંતર્ગત અમે તમારા સમક્ષ આ પ્રોજેક્ટ રજૂ કરીએ છીએ, જેનું નામ કાર્બન પ્રદૂષણ નિયંત્રણ છે. આ પ્રોજેક્ટ આપણા જીવનમાં શા માટે જરૂરી છે તેની થોડીક જાણકારી મારો સાથી મિત્ર તમને આપશે. આપણા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વાતાવરણમાંથી કાર્બન પ્રદૂષણને અટકાવવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે પર્યાવરણ પ્રદૂષણ એ હાલના સમયની ખૂબ જ ગંભીર સમસ્યા છે, જે પૈકી કાર્બન પ્રદૂષણ એ હાલના સમયની જટિલ સમસ્યા છે. વાહનોમાંથી નીકળતો ધુમાડો, ઔદ્યોગિક ચીમનીઓમાંથી નીકળતો ધુમાડો ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે, જેના કારણે સજીવ સૃષ્ટિ અને માનવ સૃષ્ટિને ખૂબ જ હાનિકારક અસરો જોવા મળે છે. આ સમસ્યાના નિવારણ માટે કાર્બન પ્રદૂષણ નિયંત્રણ એ સર્વોપરી ઉપાય બની રહે તથા તેમાંથી નીકળતું પ્રદૂષણ અટકાવી શકાય અને તેનાથી ફેલાતા રોગો અટકાવી શકાય તે માટે અમે તમારા સમક્ષ આ પ્રોજેક્ટ લાવ્યા છે. તો હવે આ પ્રોજેક્ટ કેવી રીતે કાર્ય કરે છે તે અમારો સાથી મિત્ર તમને જણાવશે. અહીં દર્શાવ્યા મુજબ લાકડાના સ્ટેન્ડ પર ગોઠવેલા ગરગડિયાના માધ્યમથી સુતરાઉ કાપડનો પટ્ટો સતત ફરતો રહે છે. આ સુતરાઉ કાપડનો પટ્ટો જળપાત્રમાં મૂકેલા ગરગડીમાંથી જ્યારે પસાર કરવામાં આવે ત્યારે જળપાત્રમાં રહેલા પાણી દ્વારા સુતરાઉ કાપડનો પટ્ટો ભીંજાય છે. અહીં આ ભીંજાયેલું સુતરાઉ કાપડનો પટ્ટો અહીં નીકળતા ધુમાડા પાસે આવે ત્યારે ધુમાડા એ પટ્ટા પર ચોંટે છે અને ફરીથી જળપાત્રમાંથી જ્યારે પસાર કરવામાં આવે ત્યારે કાર્બન પાણીમાં છૂટો પડે છે. કાર્બન પાણીમાં અદ્રાવ્ય હોવાથી તેને પાછળથી ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરીને આપણે ગ્રેફાઇટ, કાર્બન પેપર તેમજ કાર્બન ધ્રુવો બનાવી શકીએ છીએ. આ પ્રોજેક્ટની મુખ્ય ઉપયોગિતા મારો સાથી મિત્ર તમને જણાવશે. આ પ્રોજેક્ટના મુખ્ય ઉપયોગો વાતાવરણમાંથી પ્રદૂષણ અટકાવવાનો છે, ત્યારબાદ માનવજીવન પર શ્વાસોચ્છવાસની હાનિકારક અસરો થાય છે તેને અટકાવવાનો છે. આ પ્રોજેક્ટના કારણે આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટને ઓછી કરી શકીએ છીએ અને માનવજીવન પર જે હાનિકારક અસરો થાય છે તેને અટકાવી શકીએ છીએ. આ પ્રોજેક્ટના મુખ્ય ફાયદાઓ માનવજીવન પર થશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે જે મોટી મિલો, ફેક્ટરીઓમાંથી જે વધારે પ્રમાણમાં કાળો ધુમાડો નીકળે છે, જે કાર્બન સ્વરૂપે હોય છે, તે વાતાવરણને નુકસાન કરે છે. તેથી મોટી મિલો અને ફેક્ટરીઓમાંથી જે ધુમાડો નીકળે, જ્યાંથી ધુમાડો નીકળતો હોય ત્યાં આવું કોઈ સાધન ફિટ કરવામાં આવે તો વાતાવરણને વધારે પ્રમાણમાં પ્રદૂષિત થતા અટકાવી શકાય છે. અસ્તુ.